ચારો વિદ્યાર્થી મિત્રો અને આપની સમક્ષ હાજર થયો છું હું સાદિક સર ધી બ્રાન્ડ ઇન કોમર્સ આપ સૌએ સરસ રીતે આગળની બધી જ રીતોનો અભ્યાસ કરી અને મને હોમવર્ક મોકલ્યા આપ્યા બદલ આપ સૌનો આભાર માનું છું સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે હજી પણ જે લોકોએ મારી ચેનલને લાઇક ન કરી હોય સબસ્ક્રાઇબ ન કરી હોય અને બીજા લોકો સાથે શેર ન કરતા હોય તો એ દરેક લોકો છે ચેનલને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો શેર કરો જેના કારણે આપણો કોમર્સનો અભ્યાસ કરતો વિદ્યાર્થી સુધી આપણા શાસ્ત્રનો અભ્યાસ એ સુધી પહોંચે અને એ લોકો પણ આનો લાભ મેળવી શકે હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને હવે આપણે આગળની રીત શરૂ કરીએ છીએ આપણે રીત નંબર 9 સુધીનો અભ્યાસ કરી ચૂક્યા હતા હવે એક નંબર 10 પણ આઠમી અને નવમી રીત જેવી છે રીત નંબર 10 એમાં પણ તમને સૂચના આપેલી હશે જીવન નિર્વાહનો સૂચકાંક શોધો અથવા કૌટુંબિક બજેટની રીતે અથવા કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક શોધો પણ આ રીતમાં એક ડિફરન્ટ ઈ હશે રીત નંબર 8 માં તમને ભાર આપેલો હોય અને ભાવ સાપેક્ષ પણ આપેલો હોય રીત નંબર 9 માં તમને ભાર આપેલો હોય પરંતુ ભાવ સાપેક્ષ આપેલ ન હોય ભાવ સાપેક્ષ આપણે ગોતવું પડે P1 upon P0 ગુણ્યા 100 કરીને અને રીત નંબર 10 માં રકમમાં તમને ભાવ પણ ભાર પણ નહીં આપેલો હોય અને ભાવ સાપેક્ષ પણ આપેલો હશે નહીં જેમ કે આપણે અત્યારે જોઈ શકીએ છીએ 1.4 નો દાખલા નંબર 2 જીવન નિર્વાહનો સૂચકાંક શોધવા તમને કીધો હશે રકમમાં ભાર અથવા ભાવ સાપેક્ષ બેમાંથી કશું જ આપેલું હશે નહીં વસ્તુ આપેલી તમને રકમમાં ઘઉં ચોખા બાજરી તુવેરદાળ આની સામે આધાર તમે 2010 નો જથ્થો અને ભાવ આપેલો છે અને 2014 નો માત્ર ભાવ આપેલો છે તો 2010 ને આપણે આધાર વર્ષ ગણીએ તો 2010 માં જથ્થાને આપણે Q0 કહી દઈએ આ 60 40 15 અને 25 2010 ના ભાવને આપણે P1 કહી દઈએ આ 15 32 12 અને 50 અને 2014 ના ભાવને આપણે P1 કહી દઈએ સોરી 2010 ના ભાવને આપણે P0 અને 2014 ના ભાવને આપણે P1 કહી દઈએ 18 40 14 અને 70 આમાં તમે જોઈ શકો છો કે તમને ભાર પણ આપેલો નથી અને ભાવ સાપેક્ષ પણ આપેલ નથી તો આપણે સૌથી પહેલા ભાવ સાપેક્ષ એટલે કે I શોધી નાખીએ P1 upon P0 ગુણ્યા 100 એટલે 18 ના છેદમાં 15 ગુણ્યા 100 કરશો એટલે 120 અને 32 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 125 14 ગુણ્યા 12 ગુણ્યા 100 એટલે 116.67 70 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે 140 આ I ના સરવાળાને આપણે જરૂર નથી ઈ પછી W નું કર્ણ W નું કર્ણ કઈ રીતે તો P0 અને Q0 બંનેનો ગુણાકાર એટલે W આ 60 ગુણ્યા 15 એટલે 900 32 ગુણ્યા 40 એટલે 1280 12 ગુણ્યા 15 એટલે 180 અને 50 ગુણ્યા 25 એટલે 1250 આ મળી ગયો W આ બધાનો સરવાળો કરો સિગ્મા W 3610 ઈ પછી આ W ના બંને કોલમનો ગુણાકાર 120 ગુણ્યા 900 એટલે 108000 125 ગુણ્યા 1280 એટલે 160000 116.67 ગુણ્યા 180 એટલે 21060 અને 140 ગુણ્યા 1250 એટલે 175000 અને મિત્રો આ બધાનો સરવાળો કરશો એટલે સિગ્મા IW બરાબર 464060 અને સૂત્રમાં કિંમત મૂકી દઈએ જીવન નિર્વાહનો સૂચકાંક બરાબર સિગ્મા IW નો સિગ્મા W અને 464060 ભાગ્યા 3610 બરાબર 128.53 આ 1.4 નો પહેલો દાખલો આપણે રીત નંબર 9 મુજબ નો હતો અને બીજો દાખલો આ રીત નંબર 10 મુજબ નો પડો હજી ત્રીજો દાખલો જે છે એ પણ આ જ રીતનો છે પણ આની અંદર તમને બાજુમાં એકમનું એક ખાનું આપેલું છે એટલે રીત નંબર 7 માં જે રીતે આપણે ભાવમાં ફેરફારો કરતા હતા એ ફેરફારો અહીંયા પણ કરવા પડશે દાખલા તરીકે વાત કરીએ 1.4 ના દાખલા નંબર 3 ની તો વસ્તુ A B C D અને E આપેલું છે એકમમાં તમને પેલા ક્વિન્ટલ આપેલું છે પછી 20 કિલો આપેલા છે પછી 10 મીટર આપેલું છે પછી ડઝન આપેલું છે અને પછી માત્ર મીટર આપેલું છે તો જથ્થામાં કઈ ફેરફાર નહીં આવે આ 50 18 12 20 અને 14 નાના વર્ષનો જથ્થો એટલે Q0 આપણે એમ મૂકી દઈશું પણ P0 અને P1 P0 તમે જોશો તો રકમમાં છે તમે નાના વર્ષનો ભાવ આપેલો છે એ 1200 આપેલો છે પણ 1200 ભાગ્યા ક્વિન્ટલ ના 100 અને 1200 ભાગ્યા 100 કરશો એટલે 12 આવી જશે
આ પ્રાર્થના સાથે દુઆ સાથે વાત પૂર્ણ કરું છું. જય શ્રી કૃષ્ણ.